યુવા મિત્રો, જેઓ મહત્વાકાંક્ષાના મુખ્ય ત્રણ આદર્શો મેળવવું, માણવું અને આપવું તેને પ્રતિબદ્ધ રહે છે, તેઓ વિશ્વમાં સાચા અર્થમાં સફળ થતા હોય છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત મરી છે ને સુરત અરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વન રિક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 9મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઇલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 174, વસ્તીશાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી? તો એ હતા જ્હોન ગ્રાઉન્ડ. પ્રશ્ન 175, કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસો મળે છે? તો એ છે ખાસી આદિવાસી. પ્રશ્ન 176, કોના મતે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે? તો એ છે કિંગ્સલે ડેવિડ. પ્રશ્ન 177, ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે આંબાડુંગર ખાતે. પ્રશ્ન 178, ક્યાં મચ્છરો હાથીપગાના રોગોના જંતુઓનો ફેલાવ કરે છે? તો એ મચ્છરો છે ક્યુલેક્સ ફટિંગન્સ. પ્રશ્ન 179, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો એ છે ક્લોરિન. પ્રશ્ન 180, લાઇટ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? તો તેને કહેવાય પોલીગ્રામ. પ્રશ્ન 181, પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? તો એ છે ચંદ્રકાંત બક્ષી. પ્રશ્ન 182, મારા હૈયાની સગડી નવલકથાના લેખક એ કોણ છે? તો એ છે ઈશ્વર પેટલીકર. પ્રશ્ન 183, ગ્રામ માતા ખંડકાવ્ય ક્યાં કવિનું છે? તો એ છે કવિ કલાપીનું. પ્રશ્ન 184, અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક ક્યાં ક્રાંતિકારી નેતાની શહાદત માટે પ્રસિદ્ધ છે? તો એ છે ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 185, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાં પ્રધાન કોણ હતા? તો એ હતા આર કે શણમુખમ. પ્રશ્ન 186, પોર્ટ એલિઝાબેથ બંદર ક્યાં આવેલું છે? તો આવેલું છે દક્ષિણ આફ્રિકા ખાતે. પ્રશ્ન 187, આરટીઈની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? તો એ છે કલમ 17. પ્રશ્ન 188, ટાઇટેનિક જહાજ એ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? તો એ હતું એટલાન્ટિક મહાસાગર. પ્રશ્ન 189, બ્રેડ બિસ્કિટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે? તો તેને કહેવાય યીસ્ટ. પ્રકારની ફૂગ. પ્રશ્ન 190, સ્નેલનો નિયમ એ શાના માટેનો છે? તો એ છે પ્રકાશના વક્રીભવન માટેનો. પ્રશ્ન 191, ભારતના કયા રાજ્યને એશિયાની ઈંડાની ટોપલી કહેવામાં આવે છે? તો એ છે આંધ્રપ્રદેશ. પ્રશ્ન 192, પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમિ કઈ હતી? તો એ હતા ભાવનગર. પ્રશ્ન 193, ગ્રીન હાઉસ ગેસનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો એ હતા જોસેફ ફ્યુરિયસ. પ્રશ્ન 194, લોકસભા બીજા ક્યાં નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે ધ હાઉસ ઓફ પીપલ. પ્રશ્ન 195, ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ગ્લેડસ્ટોન. પ્રશ્ન 196, આવેગના 10 પ્રકારો એ ક્યાં મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો એ દર્શાવ્યા છે ઇઝાર્ડે. પ્રશ્ન 197, અવલોકનાત્મક શિક્ષણનું સંશોધન કોણે કર્યું હતું? તો એ હતા બાંડુરા. પ્રશ્ન 198, ઈસવીસન 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો? તો એ હતા થોમસ રોબર્ટ માલ્થસ. પ્રશ્ન 199, દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે? તો 12 નોટિકલ માઇલ સુધી. પ્રશ્ન 200, કોના પ્રયોગોએ સાબિત કર્યું છે કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્ય પદાર્થોનું દર્શન વધુ થાય છે? તો એ પ્રયોગ હતા લ્યુમિનના. પ્રશ્ન 201, ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે? તો એ છે રસને. પ્રશ્ન 102, ગંધના 6 પ્રકારો કોણે દર્શાવ્યા છે? તો એ છે હેનિંગુએ. પ્રશ્ન 103, આવેગાત્મક આંખનો ખ્યાલ ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો એ છે ડેનિયલ ગોલમેન. પ્રશ્ન 204, કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? તો એ છે ગુરુ. પ્રશ્ન 205, કુલ નક્ષત્રો કેટલા છે? તો એ છે 27. પ્રશ્ન 206, પરાંતક નામના શાસક એ કયા વંશના સુપ્રસિદ્ધ શાસક હતા? તો ચૌલ વંશના. પ્રશ્ન 207, દેવપુત્રની ઉપાધિ સર્વપ્રથમ કોણે ગ્રહણ કરી હતી? તો એ હતા કનિષ્કે. પ્રશ્ન 208, માંડલ પંચની ભલામણોનો સ્વીકાર
કયા વડાપ્રધાને કર્યો હતો? તો એ હતા વીપીસિંહ. પ્રશ્ન 209, ભગતસિંહે કયા પોલીસ અધિકારીની હત્યા કરી હતી? તો એ હતા સોન્ડર્સની. પ્રશ્ન 210, દેશમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો શુભારંભ 25 નવેમ્બર 2010 કયા રાજ્યમાંથી કરવામાં આવ્યો? તો એ રાજ્ય છે હરિયાણા. પ્રશ્ન 211, ગુજરાતમાં સુવર્ણ જયંતિની ઉજવણી 1 મે 2010 કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો? તો એ શહેર હતું અમદાવાદ. પ્રશ્ન 212, વિચારોના વૃંદાવનમાં કયા લેખકનો ગ્રંથ છે? તો એ છે ગુણવંત શાહનો. પ્રશ્ન 213, ગુજરાત એ શાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે? તો એ છે એરંડાના ઉત્પાદનમાં. પ્રશ્ન 214, ગુજરાતના ઇતિહાસમાં અમીર શહેરના ગરીબ ફકીર તરીકે કોણ ઓળખાય છે? તે ઓળખાય છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 215, કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક એ ક્યાં આવેલો છે? તો આવેલો છે અમદાવાદ ખાતે. પ્રશ્ન 216, ડોલા રાણો ગુજરાતના કયા પંથકનું લોકનૃત્ય છે? તો એ છે ગોહિલવાડ પંથકનું. પ્રશ્ન 217, ત્રિપોલી એ કયા દેશની રાજધાની છે? તો એ છે લિબિયાની રાજધાની. પ્રશ્ન 218, વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રથમ રાજસ્થાનમાં અને ત્યારબાદ 11 ઓક્ટોબર 1959 પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી કરી હતી? તો એ બીજું રાજ્ય હતું આંધ્રપ્રદેશ. 219, પંચ સિદ્ધાંત આપનાર ગણિતજ્ઞ વરાહમિહિર એ ક્યાંના નિવાસી હતા? તો એ હતા ઉજ્જૈનના. પ્રશ્ન 220, મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત સૌ પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? તો એ રાજ્ય હતું તમિલનાડુ. પ્રશ્ન 221, કયો દેશ ક્યારેય કોઈનો ગુલામ રહ્યો ન હતો? તો એ દેશ છે નેપાળ. પ્રશ્ન 222, દાદાભાઈ નવરોજી બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં કયા પક્ષ તરફથી ચૂંટણી જીત્યા હતા? તો એ હતા લિબરલ પક્ષ તરફથી. પ્રશ્ન 223, દેવકી નંદન ખત્રી દ્વારા રચિત નવલકથા કઈ છે? તો એ છે ચંદ્રકાંતા. પ્રશ્ન 224, જીપ્સમને બીજા કયા ગુજરાતી નામે ઓળખવામાં આવે છે? તો તેને કહેવાય ચિરોડી. પ્રશ્ન 225, હૃદયના ધબકારાને નિયમિત કરવા કયા ખનિજની જરૂર પડે છે? તો પોટેશિયમની. પ્રશ્ન 226, અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવાય? તો તેને કહેવાય વર્મિકલ્ચર. પ્રશ્ન 227, કયો હાલનો પ્રદેશ પ્રાચીનકાળમાં દક્ષિણ કૌશલના નામથી પ્રસિદ્ધ હતો? તો એ પ્રદેશ છે છત્તીસગઢ. પ્રશ્ન 228, સૂર્યના કિરણો વડે રોગોની સારવારને શું કહેવાય? તો તેને કહેવાય હેલિયોથેરાપી. પ્રશ્ન 229, સદાક્ત આશ્રમ એ ભારતની કઈ પ્રસિદ્ધ વ્યક્તિનું નિવાસ સ્થાન રહેલ છે? તો એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 230, પંડિત રવિશંકરની આત્મકથાનું નામ શું છે? તો એ છે રાગમેલા. પ્રશ્ન 231, હિડિંબા મંદિર એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મનાલી ખાતે. પ્રશ્ન 232, આધુનિક દેવનાગરી લિપિનું પ્રાચીન રૂપ કયું છે? તો એ છે પાલી. પ્રશ્ન 233, મહાન સમ્રાટ અશોક એ કયા વંશનો હતો? તો એ હતા મૌર્ય વંશના. પ્રશ્ન 234, પ્રણવ મુખર્જી એ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો એ હતા 13મા. પ્રશ્ન 235, 1914 ભારતીય રાષ્ટ્રીય દળની બર્લિનમાં સ્થાપના કોણે કરી હતી? તો એ હતા ચંપાકર મન પિલ્લે. પ્રશ્ન 236, સલાલ જળ વિદ્યુત પરિયોજના એ કયા રાજ્યમાં છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં, જે હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ચૂક્યો છે. પ્રશ્ન 237, સુએઝની નહેર એ કયા દેશની માલિકીની છે? તો ઇજિપ્ત દેશની માલિકીની. પ્રશ્ન 238, પ્રસિદ્ધ અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્ર કૌરુ એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ફ્રેન્ચ ગુયાના ખાતે. પ્રશ્ન 239, અરવલ્લી જિલ્લો એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે? તો સાબરકાંઠા જિલ્લામાંથી. પ્રશ્ન 240, પીળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે? તો તેલેબિયાના ઉત્પાદન સાથે. પ્રશ્ન 241, ટેકોફેરોલ એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો વિટામિન ઈનું.